हेलो नमस्ते विद्यार्थी मित्रों, नोबल स्कूल ग्रुप एमएसडी विद्यालय द्वारा हूं डांगर सोनल आप सबનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે પાઠ નંબર 5 મારે તો બસ રમકૂદ છે. હવે આપણે આમ પણ ઘણા સમયથી ખૂબ જ લાંબા ટાઈમથી સ્કૂલમાં તો છૂટી છે કે રમવા સિવાય બીજું કંઈ કામ પણ કરતા નથી. હવે આપણે અભ્યાસ પણ કરતા જવાનું છે અને આજે થોડુંક રમતા પણ જવાનું છે. ઘરે તો રમીએ જ છે, સાથે આજે અભ્યાસ કરતા કરતા પણ આપણે રમવાનું છે. એક બાળ ગીત આપણને આપ્યું છે, ગીતમાં અભિનય સાથે ગાઓ અને ગીતની પંક્તિઓને યોગ્ય રીતના જોડો. અહીંયા હું એક બાળ ગીત ગાઉં છું, એમાં તમારે જે રીતના કહેતા જાય ને ત્યાં તમારે એક્શન કરતા જવાની છે. ગોળ ગોળ કાણી કિતે કિતે પાણ ઘૂંટણ સુધી પાણી. તો બધાએ અહીંયા જેમ અભિનય કરવાનો છે ને એ રીતના તમારે પણ કરતા જવાનું. ઘૂંટણ સુધી કે ત્યારે ઘૂંટણ સુધી હાથ અડાડવાના છે. અને આવી પછી રમત તમે ફ્રેન્ડ સાથે પણ રમજો. ગોળ ગોળ ઘાણી કિતે કિતે પાન કમર સુધી પાણી. ક્યાં સુધી? કમર સુધી. તો ત્યાં કમર સુધી પેલું છે, ઘૂંટણ સુધી કીધું તું. તો જ્યાં ઘૂંટણના હાથ અડાડેલા હોય મેડમ ના ત્યાં તમારે એને જોડવાનું છે. પછી અહીંયા કમર સુધી કીધેલું છે તો મેડમે જ્યાં કમર ઉપર હાથ રાખ્યા હોય તેની સાથે એને જોડવાના. પછી ગોળ ગોળ ઘાણી કિતે કિતે પાણી ખભા સુધી પાણી. તો અહીંયા ખભો છે તો ખભા સાથે એને જોડવાનું. ગોળ ગોળ ઘાણી કિતે કિતે પાણી આંખ સુધી. ક્યાં કીધું છે? આંખ સુધી પાણી. તો બધાએ આંખ સુધી લાવવાનું છે. આંખ ક્યાં છે? આપણી અહીંયા છે. તો જ્યાં આંખ ઉપર હાથ રાખેલો છે ત્યાં આપણે એને જોડવાનું છે. પછી ગોળ ગોળ ઘાણી કિતે કિતે પાણી માથા સુધી પાણી. તો જ્યાં માથા ઉપર હાથ રાખેલો હોય ને એની સાથે એને જોડવાનું છે. અહીંયા ઘૂંટણ કીધા છે તો ઘૂંટણ સુધી જોડવાનું. અહીં કમર કીધી છે તો કમર સાથે જોડવાનું છે. પછી ખભો કીધો છે તો એને ખભા સાથે જોડવાનું છે. આંખ કીધું છે તો આંખ સાથે જોડવાનું અને માથું કીધું છે તો માથા સાથે ચિત્રમાં જોડવાનું. હવે લખો અને નમૂના પ્રમાણે આપો. કિતે કિતે પાણી તો પહેલામાં આપણને આપેલું છે આ રીતના ઘૂંટણ ઘૂંટણ સુધી પાણી. પછી કિતે કિતે પાણી તો કે કમર સુધી. તો બીજામાં લખવાનું કમર. પછી ત્રીજામાં કીધું છે કિતે કિતે પાણી તો અહીંયા ખભા પર ને અહીંયા ખભા લખવાનું. પછી કિતે કિતે પાણી તો કે આંખ સુધી તો અહીંયા આંખ લખવાનું. અને છેલ્લામાં આવશે માથા સુધી. હવે આ રીતના તમારે અહીંયા લખવાનું રહેશે. હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ અભિનય કરો. અહીંયા કાગડો છે ને એ ઉડી રહ્યો છે આકાશમાં, એ રીતના તમારે પણ ઉડતા હોય એવો અભિનય કરવાનો. હવે ઉડાતું નથી, ખૂબ જ તરસ લાગી છે. કાગડો જો અહીંયા પાણી શોધે છે તો આપણે પણ એના જેવો અહીંયા અભિનય કરવાનો છે. પછી બીજું ચિત્ર, કાગડો છે ને ઝાડ ની ડાળી ઉપર બેઠો છે અને સામે પાણીનું માટલું જોવે છે. તો વાહ, પેલો દૂર પાણી ભરેલો કુંજો દેખાય છે. તમારે પણ એવો અભિનય કરવાનો છે. પછી ત્રીજા ચિત્રમાં એ કુંજામાં મોં નાખે છે, અરે પાણી તો ખૂબ ઊંડું છે. પછી ચોથો અભિનય છે, પાણી કેવી રીતે પીવું એવો વિચાર કરે છે. પછી પાંચમું ચિત્ર છે, પાણીમાં કાકરા નાખવું અને પાણી ઊંચે આવશે એવો અભિનય કરવાનો છે. પછી હાશ, પાણી પીવાની મજા આવી. અને છેલ્લું ચિત્ર છે, હવે ઉડવાની પણ મજા આવશે. તો એમાં જે રીતના અહીંયા નાનું છોકરો અભિનય કરે છે એ જ રીતના તમારે પણ અભિનય કરતા જવાનું છે. ઊંડું પાણી કુંજામાં ઊંચે લેવા કાજ, કાકરા નાખી કાગે પાણી પીધું આજ. હવે અહીંયા આપણને ચિત્ર દોરવાનું કીધું છે તો તમારે પણ અહીંયા ટપકા છે ને એને જોડવાના છે અને ત્યાં ચિત્ર દોરવાના છે. હવે ત્યારબાદ મિત્ર સાથે વાતચીત કરો. તમને પાણી, તમને પંખી બનવાની મજા આવી? હા કે ના? તમને મજા આવે કે ના આવે? તો હા, મજા જ આવે બધાને. ઉડવાનું મન તો બધાને થતું હોય. પછી બીજું, તમે કયું પંખી બનવાનું પસંદ કરો છો એ વિચારો. પાણી કઈ કઈ રીતે પીવાય? પછી ચોથું, ચકલી કુંજામાંથી પાણી કેવી રીતે પીવે? વિચારો કેવી રીતના પાણી પીતી હશે ચકલી. મોર કુંજામાંથી પાણી કેવી રીતના પીવે? પછી છઠ્ઠું, કાગડો બની
વાર્તા કહો અને સાતમું છે પંખીઓના જુદા જુદા અવાજ તમારે કાઢવાના છે પછી આઠમું પંખીની જેમ જુદી જુદી રીતના તમારે ઉડવાનું છે કે કયું પંખી કેવી રીતના ઉડે છે હવે પ્રશ્ન નંબર 7 કૌંસમાંથી યોગ્ય રીતના ખાલી જગ્યા પસંદ કરી અને એનો ઉત્તર આપણે આપવાનો છે એક હતો આ વાર્તા આપણે સાંભળી એ કોની હતી કાગડા તો એક હતો કાગડો તો અહીંયા આપણે લખવાનું છે કાગડો તેને ખૂબ ખાલી જગ્યા લાગી હતી ભૂખ કે તરસ તો કે તરસ તો ક્યાં લખવાનું છે તરસ તે ખાલી જગ્યા શોધતો હતો ખોરાક કે પાણી તો કે પાણી શોધતો હતો પછી એકલામાં તેને એક ખાલી જગ્યા જોયો શું જોયો કૂવો કે કુંજો તો કે કુંજો જોયો કાગડાએ કુંજામાં ખાલી જગ્યા પોળી ચાંચ કે પા તો કે ચાંચ મોળી પણ પાણીને અડકી નહીં કાગડાએ નીચેથી ખાલી જગ્યા વીણ્યા લાકડા કે કાકડા તો કે કાકડા એક એક પછી એક ઊંજામાં નાખ્યા ઊંજાનું પાણી ઉપર આવ્યું કે નીચે તો કે અહીંયા આવશે ઉપર કાગડાએ પાણી રોળ્યું કે પીધું તો કે પીધું અને કાકા કરતો ઉડી ગયો કે સૂઈ ગયો તો કે ઉડી ગયો હવે આ ખાલી જગ્યા આપણે લખાઈ ગઈ છે તમારે પણ તમારી બુકની અંદર આ ખાલી જગ્યા લખવાની રહેશે તો આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા ફરીવાર મળીશું થેન્ક યુ